મસ્તાર્યો, કૃષ્ણમાં મય થાતાર્યો. જોરદાર તાલીઓથી હવે હું કહીશ તેજસભાઈને કે આપ સૌને હસાવે. ભલે. વિશ્વ હિન્દુ પરિષદ, આરડી ગ્રુપ અને સુરક્ષા સેતુ આયોજિત આ કાર્યક્રમમાં પધારેલા તમામનો અમે અહીંથી સ્વાગત કરીએ છીએ. એમાં ખાસ જેમનો સહયોગ છે એવા માર્ગદર્શક સમિતિમાં પ્રવીણભાઈ મણિયાર, શાંતુભાઈ રૂપારેલિયા, નરેન્દ્રભાઈ દવે, હરિભાઈ ડોડિયા, અસુભાઈ ભગદેવ, અસુભાઈ ચંદારાણા, માવજીભાઈ ડોડિયા અને જીતુભાઈ મહેતા, આ બધાનો સરસ રીતે માર્ગદર્શન મળ્યું છે. એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. અને સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલને પણ જોરદાર તાલીઓથી વધાવો, જેના દ્વારા અમે અહીં ઉપસ્થિત થયા છીએ. એવા પરેશભાઈ પોપટ કે એવો પણ વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાયેલા છે. અને આજના કાર્યક્રમમાં ફક્ત કૃષ્ણ નહીં પણ આનંદની સાથે, વીર રસની સાથે ગીતો ગાતા ગાતા એમને યાદ કરતા કરતા આપણે એને યાદ કરવા છે. કારણ કે સાહેબ, કૃષ્ણ એક એવો દેવ છે કે સાહેબ તમે ગમે એના મંદિરે જાઓ, કદાચ રામના મંદિર જાઓ, આખા ભારતની અંદર રામના મંદિરમાં આટો મારો, તમને એક હરખા મંદિર જોવા મળે. કદાચ શંકરના મંદિરમાં જાઓ અને એવા જ શંકરના મંદિર તમે ગમે ત્યાં જાઓ, તમને શંકરનું મંદિર એક હરખું જોવા મળે. પણ સાહેબ આખા ભારતમાં આટો મારો, કૃષ્ણના મંદિર બધે અલગ અલગ છે. કારણ કે ક્યાંક બાલકૃષ્ણ પૂજાય છે, ક્યાંક ખાલી રાધે રાણીની પૂજા થાય, ક્યાંક યોગેશ્વર તરીકે મોટા કૃષ્ણ પૂજાય છે, ક્યાંક એમના વાઘા પૂજાય છે. સાહેબ ટુકડે ટુકડે કૃષ્ણ પૂજાય છે. મને એક જણાએ પૂછેલું, મને કે ભાઈ આ ટુકડે ટુકડે પૂજાવાનું કારણ શું? ત્યારે સાહેબ મને એક જ એકલો જવાબ આપ્યો હતો, કારણ કે આખો કૃષ્ણ તો કોઈને સમજાણો જ નથી સાહેબ. આખો કૃષ્ણ હજી સુધી કોઈને સમજાણો નથી સાહેબ. એટલે જેને જેટલો સમજાણો ને એટલો જ એને સ્વીકારી લીધો છે. અને કૃષ્ણ એક જ એવો ભગવાન છે, તમને આખું તમારું જીવન કેમ જીવવું અને ક્યાં હલવાણા કેમ નીકળવું ને એ જો ગોતું હોય ને તો એ કૃષ્ણને વાંચવો. હા, એ જ્યાં જ્યાં હલવાણા ની એને રસ્તો કર્યો છે. આઠ પટરાણી હાંચવી, ભલે આપણે એકઈ નથી હચવાતી, ખોળસો ગોપિયું હાંચવી, એટલે ક્યાંક એમાં પતિ પત્નીની ડખા થાય ને તો એમાંય કૃષ્ણને એને વાંચવું, એટલે એમાં ખબર પડી જાય કે આને કેમ આપણે જીવવું એમ. એટલે કૃષ્ણ બધી રીતે સાહેબ એને યાદ કરવા છે. પણ ગુજરાતમાં બેઠો છું એટલે મને ગમતી ગુજરાતની કવિતાથી મારે શરૂઆત કરવી છે કે આ સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત, અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધન છે ગુજરાત. અરે કેમ અભિમાન ન લે આ ગુજરાતીઓ, જેમનું વહાલું વતન છે ગુજરાત. સાહેબ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ આવું સરસ મજાનું કાર્ય કરી રહ્યું છે, સાહેબ કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ તમે કોઈ પણ બીજી જ્ઞાતિ એટલે હિન્દુ સિવાયના કોઈ પણ ધર્મને પૂછો ને તું કેવો છો, એટલે એ પોતાના ધર્મનું નામ લે. અને સાહેબ આપણે આપણી જ્ઞાતિનું નામ લઈએ છીએ ભલા માણસ. તમે કોઈ મુસ્લિમ બિરાદરને જઈને પૂછો કે ભાઈ આપ કેવા છો, એટલે એમ કે હું મુસલમાન છું. ખ્રિસ્તીને પૂછો તો હું ખ્રિશ્ચન છું. સાહેબ આપણે જે એમ કહી છે હું પટેલ છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું. સાહેબ પહેલાં આપણે હિન્દુ તો બનીએ. આ વિશ્વ હિન્દુ પરિષદનો એ એક જ મુદ્દો છે કે સમરસ બનાવવા છે, કે પહેલાં આપણે હિન્દુ છીએ સાહેબ, એ કેમ ભૂલી જાઓ છો? મૂળ મુદ્દો આ છે. અને એના હાટું થઈને જ આ ખર્ચો કર્યો છે. હા, ને મને પરેશભાઈ ફોન કર્યો તો મને કે વિશ્વ હિન્દુ પરિષદનો પ્રોગ્રામ છે ને તારે આવવાનું છે, હું બજેટ લઈશ. એટલે મેં કીધું ભાઈ તમે તમારે વિશ્વ હિન્દુ પરિષદનું હોય તો એમાં તમે નક્કી કર્યા હોય એનાથી 1000 રૂપિયા ઓછા આપજો. પરેશભાઈ મને કે આવતારે 1000 જ નક્કી કર્યા છે. એટલે આ છે ને, આ તમારી તાલીઓ જ મને જીવતો રાખે એમ છે. હા, ને હમણાં એક કેદી ભાગી ગયો. કેદી ભાગી, આ સુરક્ષા સેતુ ભેગું છે ને એની વાત કરતો. હમણાં એક કેદી ભાગી ગયો ને તે પકડી આવ્યા, કેદીને પકડી આવ્યા પછી જેલર સાહેબે એટલું પૂછ્યું કે એ બધી વાત સાચી, તું ભાગ્યો એની મારે કાંઈ સજા નથી કરવી, માફ બધું. પણ પહેલાં એ કહે કે આ જેલના હળિયા તે તોડ્યા કેમ? કારણ કે આવું આમે હથિયાર તો કાંઈ તમને રહેવા નથી દેતા, તે હળિયા કેમ તોડ્યા? એ કે સાહેબ તમે ઓલી ભાખરી ખાવા આપો હો ને એનાથી ઉલાઈડાઈ. હા, એ ભાઈ પછી જેલર સાહેબે એમ કીધું ભાખરી બદલાવો ને બધા કેદી ભૈયા સાહેબ તેદુને રોટલી જ દે અને દાળ બનાવી નાખે, કે દાળમાં ભાત કરીને ઓગાળીને પાઈ દો, બાકી ભાખરી ન દેતા ને આપણે ગોતવામાં જ રહીશું. હા, હમણાં એક ચોર ભાગ્યો ને પકડી આવ્યા,
પકડી એવા એટલે સાહેબ વળી થોડાક ધાર્મિક હતા એટલે સાહેબે વાત કરી કે ભાઈ તું ચોરી કરવામાં આટલી બધી મહેનત કરસ, એના કરતાં તું મહેનત કરીને કંઈક કમા, મહેનત કરીને તું કંઈક રોજી રોટી કમા, તારી આબરૂ વધશે, તારું ઇજ્જત વધશે. આમ કીધું ને એટલે ચોરે હળવેક દઈને કીધું, સાહેબ તમને એમ છે કે ચોરી કરવા મહેનત નથી એમ, કોક દીક ભેગા આવો વૈંડી ટપો જ ખબર પડે કેટલી મહેનત છે. પણ હું ગાતો નથી, ચોખવટ કરતું, કારણ કે મેં એક જ વાર ભજન ગાયું હતું, ભાલાવાળા ધણી ભેરે રહીજો, ઓડિયન્સે ફાળો કર્યો, કાલથી તું તારે ઘેરે રહીજે. પણ આવો સરસ મજાનો કાર્યક્રમ હોય એટલે એકાદ બે દુહાથી આપણા કાઠિયાવાડના દુહાથી શરૂઆત કરવી છે તો અમારા કાઠિયાવાડ માં કોક દી અને ભૂલો ભૂલો પણ ભગવાન એ તારા એવા એવા કરીએ સન્માન એ તને સ્વર્ગે ભૂલાવું સાંભળા મારાથી ભૂલ થઈ ગઈ, કઈ તમારા મારા જેવડો કઈ દીકરો હતો એવું કઈ યાદ આવતું હતું, રોતા હતા, કઈ તકલીફ શું હતી? એટલે માજી હળવેક દઈને કીધું, મને કે છે ને મારો પાડો આમ જ બે દી પેલા ગાંગરી ગાંગરી ને વયો ગયો. રેવા દે, મેં કીધું. હા, પછી મેં ગાવાનું તેદું બંધ કર્યું. પણ આવું સાહેબ જ્યારે કૃષ્ણનું આયોજન હોય અને એવા રૂડા મહેમાનો જ્યારે પધાર્યા છે, એમાં અકિલાના અનિલભાઈ દસાણી, કોર્પોરેટર શ્રી દલસુખભાઈ જાગાણી, અને હજી મહેમાનો, મને એમ છે ખાડા બાર સુધીમાં આખો હોલ પેક થઈ જ જશે એવો ભરોસો છે. હા, હમણાં બે ભાઈઓ વાતો કરતા હતા, એક ભાઈ બીજા ભાઈને કીધું એ કે મોટા કે મારી પત્ની તો સાક્ષાત દેવી છે, દેવી. તે બીજો આળા મળીને બોલ્યો કે મોટા આપણે દેવી. તો એ હાવ દેવાનું કહેતો હતો. હા, એટલે પતિ પત્નીમાં ડોખા ઘણાય થાય એમ. હમણાં એક આ વાવાઝોડું એવું આવ્યું ને તે મારા હાહરાનો મને ફોન આવ્યો હતો, ફોન કરીને મને કે વાવાઝોડાના શું સમાચાર છે? મેં કીધું રસોડામાં છે, કયો તો આપું. હા, એમ આમાં જે લોકો એકલા એકલા એવા છે આમાં ખાસ મને ખબર છે, કૃષ્ણ કૃષ્ણ છે ને એ આમ ખરેખર હોળસો ગોપીઓની વચ્ચે વાસળી વગાડતો વગાડતો ઊભો છે અને આપણને બધાને કહે છે કે તમારે મળવું હોય તો આ ગોપીઓને ચીરીને આવો. તકલીફ એ છે કે આપણે હજી ગોપીઓમાં જ ગોટે ચડ્યા, કૃષ્ણ જ મળવા તૈયાર જ છે.
અને સાહેબ આખા તમામે તમામ આપણા હિન્દુ ધર્મમાં ગમે એ ભગવાનને લઈ લ્યો, પણ સાહેબ કૃષ્ણ એક જ એવો છે કે જેના ખંભે હાથ મૂકીને તમે રાહડો રમી શકો ભલા માણસ. હે, આ કાનુડો છે સાહેબ. અને આમ હાવ કાનુડા જેવું ન થવું, કારણ કે એ ભગવાન હતો અને આપણે હજી હપ્તા હાલે છે. હા, એટલે ધ્યાન રાખવું એમ. અને જેટલા પરણેલા આમાં છે એનો વાંધો નહીં, કુંવારા હોય ને ભાઈ એને મોટા ભાઈ તરીકે સલાહ છે, ગોઠવાઈ જઈજો. હા, નકર શું થાય કે આમ બહુ જોવાની બહુ કોશિશ ન કરવી, જે મળે ગોઠવી લેવું. હું કામ, કારણ કે બસ સ્ટેન્ડ ઊભા હોય અને લક્ઝરી બસની રાહ જોઈને ઊભા હોય તમે, પછી સાદી એ ઉપડી જાય, પછી સીએનજી વાળા રે હાલો 5-5 રૂપિયા અનમન મઢીએ. એવા જ બીજા અમારા નાગરિક બેંકના ચેરમેન નલિનભાઈ વસા પધાર્યા છે, એમને જોરદાર તાલીઓથી વધાવો. જ્યોતિન્દ્રભાઈ મહેતા સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો. અને મારા લગ્ન થયા હતા એકવાર, એક જ વાર થયા. અને હું જોવા ગયો તો એ પછી કહીશ. એ પેલાય વચ્ચે એક વાત કરી દઉં, બસ સ્ટેન્ડથી આગળ હાલું તો બસ સ્ટેન્ડમાં પછી આમાં જે જો લોકો જોઈને લગ્ન કરે ને એમાં વાંધો નથી, પહેલાં જોયા વગરના કરતા. હા, કાંઈ જોવાનું હતું ને. આ વડીલો સાહેબ 90 વર્ષ 100 વર્ષ પોતાના લગ્ન જીવનને થઈ ગયા, પણ હજી સુધી કોઈના છૂટાછેડા નથી. આ નકર તકલીફ તો એને હશે જ ને, ના જોયા વગરના પરણવાનું, કારણ કે ઘૂંઘટ ઊંચો કરે ત્યાં ખબર પડે ઐશ્વર્યા છે કે જય સૂર્યા. અને પાછું રેશન કાર્ડ જેવું એમાં નામ ઉમેરાય, બદલાય નહીં. અને આ જોઈન્ટ લગ્ન કરે ને તોય હજી તો નલિનભાઈ અમને સમજાણું નથી, રિસેપ્શનનું બિલ બાકી હોય ત્યાં છૂટાછેડા ને કેસ હાલતો. હા, એટલે આમાં ગોઠવાઓ જોઈન કરો ને એમાં વાંધો નહીં, પણ આવી રીતે કરતા નહીં. ને હમણાં 25 વર્ષ એક જણાને એનિવર્સરી થયા અને એમાં અમારો કાર્યક્રમ રાખ્યો હતો. 25 વર્ષ થયા પછી અમારો કાર્યક્રમ રાખ્યો કે સાહેબ આ પતિ પત્ની 25 વર્ષ સુધી કોઈ દિવસ આને બે પતિ પત્નીને ડખો નથી થયો, અને આનંદથી 25 વર્ષ પૂરા થયા છે. એના નિમિત્તે હાસ્ય દરબાર રાખેલો, અમારા પરેશભાઈની ગોઠવણી હતી આમાં. તે અમે પરેશભાઈને બધા ગયા ને પરેશભાઈ વાત કરી કે મન કે ભાઈ આને 25 વર્ષ થયા છે, બીજું કાંઈ પૂછતા નહીં. અમે પૂછીએ જ નહીં તમે બરોબર આમ પ્રોગ્રામ, પણ બધા જેટલા આમાં મહેમાનો આવ્યા હતા ને એને એક જ પ્રશ્ન હતો કે તમે 25 વર્ષ સુધી કોઈ દી ઝઘડ્યા નથી, એનું કારણ શું? બધાને એ જ જાણવું હતું એમ. એટલે બોલા બે સ્ટેજ ઉપર આવ્યા, ઓલાએ ટૂંકમાં વાત કરી દો. ઓલાએ પૂછ્યું ભાઈ એક જણાવ્યા કે ભાઈ અમારે બીજું તો બધું ઠીક છે, જમણવાર બમણો બહુ મજા આવી, પણ એટલું કહો તમે 25 વર્ષ સુધી તમારા લગ્ન જીવનને થયું, તમે હજી સુધી ઝઘડ્યા કેમ નહીં? અને આને ઓલાએ સાહેબ જવાબનો શરૂઆત કરી, 25 વર્ષ પહેલાં અમારા બેના લગ્ન થયા, એટલે અમે પહેલી વાર એમ કહેવાય કે અમે આમ ફરવા માટે હિમાલય બાજુ ગયા, કાશ્મીરની અંદર અમે ફરવા ગયા. બે મણા સાહેબ પહેલી વાર હજી તો અમે ફરવા જતા હતા, બે પતિ પત્ની એકબીજાને સમજતા હતા, અને એમાં અમે ઘોડા અહીંયા ઘોડા ભાડે મળે હિમાલયમાં જવા માટે, એટલે બે ઘોડા અમે ભાડે લીધા. એક ઘોડો મારી પત્નીનો, એક મારો, એકમાં એ બેઠી હતી, એકમાં હું બેઠો હતો, પણ મારો પત્નીનો ઘોડો છે ને એ થોડોક તોફાની હતો. અમે બે આગળ આવ્યા, ઓલો તોફાની ઘોડો હતો એટલે પત્નીને પાડી દીધી, ઓલે હિંમત કરીને સાહેબ મારી પત્ની પાછી ઊભી થઈને ઘોડાને હળવેક દઈને કાનમાં એટલું કીધું કે તારો પહેલો ચાન્સ છે. બીજી વાર બેટી, બીજી વાર પાડી, પાછી હિંમત કરીને ઊભી થઈ પાછું એને કીધું ઘોડાને આ તારો બીજો ચાન્સ છે. અને સાહેબ ત્રીજી વાર પાડી અને હજી ઊભી થઈ અને પર્સમાંથી બંદૂક કાઢીને ઘોડાને મારી નાખ્યો. હવે સાંભળો વાત, આ હજી હજી બાકી છે, તમે સમજી ગયા એ મોટી વાત છે. એટલે પછી મારાથી કે ન રહેવાનું, એટલે મેં મારી ઘરવાળીને એટલું કીધું, મેં કે તને આમાં સમજણ નથી પડતી, હજી તો હમણાં લગ્ન થયા નહીં, પહેલાં ડાયરેક્ટ હિંસા કરી નાખસ, પ્રાણીની હિંસા કરાય. એટલે સાહેબ મને કે મારી ઘરવાળી એટલું કીધું કે તમારો પહેલો ચાન્સ છે. હા, અને મારા લગ્ન થયા ને તે આમ આમ 7 વર્ષ થયા મારા લગ્નને, 7 વર્ષ થયા. ને પછી મેં હમણાં એક દી મારા ઘરના કીધું, મેં કીધું તું મારી એકેય વાતમાં સહમત નથી થતી, તને હું ગધેડો લાગુ છું પાગલ લાગુ છું, મને કે આ બે વાતમાં હું સહમત છો.
અમારામાં તમારામાં ફરક એટલો અમે કહી દઈ તમે સાંભળી લ્યો, કારણ કે આમાં હરેક પુરુષ છે ને જેઠાલાલ છે, હરેકના દિલમાં બબીતા હોય જ, કોઈ કહેતું નથી યાર, અમે કહી દઈ. હા એટલે અમે બે માં, હું જ્યાં રહું છું ને અમારા ત્રણ માળનો એપાર્ટમેન્ટ છે, નીચે એક પતિ પત્ની રહે છે, વચ્ચે અમે બે માળા રહી અને અમારો ઉપરનો માળ ખાલી, મારો નહીં એપાર્ટમેન્ટનો ખાલી. હા તો ઓલા બે પતિ પત્ની વાંધો કાંઈ નતો સાહેબ, નીચે જે રહેતા હતા ને 7 વાગે એટલે રોજ ઓલો ભાઈ ઓફિસથી આવે આમ કરીને આમ બેગ મૂકે અને પત્નીએ જે કાંઈ સોસાયટીમાં સાંભળ્યું હોય એ બધું ઓલા એના ઘરવાળાને કહે, એમાં ડખો થાય, આવું રોજ થાય. હા અને વચ્ચે એક વાત કહો, હમણાં એક જણા એક્સિડન્ટ થયું ને તે બે કાન કપાઈ ગયા, રૂપાલાલ ભાઈ બે કાન કપાઈ ગયા ને, પછી ડોક્ટર પાસે ગયો કે સાહેબ કાન ગયા, સાહેબે નવા ફિટ કરી દીધા, નવા ફિટ કરી દીધા એમ વાંધો નતો, 15 દિવસ પછી પાછો આવ્યો કે સાહેબ આ લેડીઝના કાન છે. સાહેબ કે એમાં લેડીઝ છે ને કાંઈ એવું ન હોય, કાન કાન જ હોય. અરે કે સાહેબ લેડીઝના કાન છે, એ કે તો સાબિત કરી દે. કે સાહેબ આમાં સંભળાય છે બધું, સમજાતું કાંઈ નથી. કે તો હોય છે, તો હોય છે સાહેબે બદલી દીધા. હવે વાત બોલી, ઓલો ભાઈ હાંજે આવે એટલે રોજ બાજવાનું થાય, આવું એક વરો હાલ્યું, એક વર હાલ્યું, એક વરો પછી બે જણા એક દિવસ નો બાઈજા, નો બાઈજા મારા ઘરના ગોટે ચડી ગયા. મને કે 7 વાગ્યા છતાંય આ બાઈજા કેમ નથી, કે પૂછી આવો ને, પૂછવા જેવાય આ શાંતિ છે, આરામથી ઉજા. તો સાહેબ બીજે દી હવારમાં હજી તો આમ ગેલેરીમાં ઊભો ઊભો બ્રશ કરતો, મારે સ્કૂલે જવાનું. આ બેને કીધું એમ, હું આમ હાઈસ્કૂલનો આચાર્ય છું, ભલે તમને લાગતો નહીં હોય પણ છું, હા સરકાર પગાર દે. આમાં દેવાંગભાઈ બેઠા એમાં ઊભો ઊભો ગેલેરીમાં ઊભો બ્રશ કરતા, તો બે માણા બ્રશ કરતા હતા ને નીચેથી ઓલા ઝઘડવાનો અવાજ શરૂ થયો, એટલે મેં કીધું, મેં મારા ઘરના કીધું, મેં કીધું જો આ અત્યારે બાઈ જાય એમ. તમે બે માણા આમ નીચે ઊભા ઊભા ગેલેરીમાં જોતા હતા, ઓલા પત્નીએ અને એના પતિએ એના પત્નીને એક ફડાકો નાખ્યો, ફેરવીને એક ફડાકો માર્યો, ઓલી ઊંચી આંગળી કરીને કહેતી, તમે મારી નાખો, કાપી નાખો, કટકા કરી નાખો, ઉપર મારો ધણી જોવે છે. તમે સમજી ગયા હું નતો એમ, જો ભાઈ હું નીચે જઈને કે એવો, મેં કીધું મોટા આગ તારા ઘરમાં લાગે, ધુમાડો મારી ઘરે આવે, આ રહેવા દે, તારું વરદીમ છૂટું નથી, મારું એક દિમ થાય. હા એટલે આવું ઘણું પતિ પત્ની થતું હોય એમ. તો હમણાં એક બે નવા નવા પરણેલા હોટલમાં ગયા, હોટલમાં તેમાં પતિ ધોળતો નીચે આવ્યો મેનેજર પાસે, કે મેનેજર કે મારી પત્ની આત્મહત્યા કરે છે, કે તો મેનેજર કે પણ હું શું કરી દઉં, ફાયર બ્રિગેડને ફોન કરો, પોલીસને ફોન કરો, અરે પણ કે આત્મહત્યા કરે, અરે પણ કે પોલીસ વાળાને ફોન કરો, નંબર લગાડો, અરે એમ નથી કે બારી નથી ખુલતી હવે, ડાય મારવી છે ને. હમણાં એક પત્ની પતિને ફરિયાદ કરતી હતી કે આ સામેવાળા મારી હામું હામું જોવે છે, આ બારી પડદા નખાવી દો. હે એ કે હા એ સામે ને સામે જોવે છે એ કે, પણ પડદા નખાવી દો. ઓલો કે તું મોઢું બતાવી દે પછી એ નખાવી દે. હા અને આપણે ઓલી પાન પેલા વડીલો છે ને એ લગ્ન થાય ને પછી પાન લઈ જતા, હા પેલા દિવસ પેલી નાઈટ પાન લઈને જાય સરસ મજાને, આમ ડિલક્સના તો હવે તે તો મળતા નહીં, પણ સરસ મજાના પાન મસાલાવાળા બે લઈને જાય. તે અમારે એક કાકાને અંબે બેઠા હતા, તમે કાકા આમ રમૂજી છે, એટલે મને કે હું આવા પાન લઈને ગયો તો હોય કે, મેં કીધું એમ, પછી કે કાંઈ નહીં ઘૂંઘટ ઊંચો કર્યા પછી બે હું ખાઈ ગયો. એટલે આવું થાય એમ. પણ સાહેબ કૃષ્ણની વાત આવે એટલે આનંદ આવે, કારણ કે કૃષ્ણ આનંદ અનુભવ વાળા સામે સામે તાલી વગડે. સાહેબ કૃષ્ણ આજ શીખવાડે છે, ગમે એ પોઝિશન આવે ને તો દાંત કાઢતા રહેજો ભલા માણસ, ગમે એવી મુશ્કેલી આવે કદાચ, કારણ કે આજ આપણે હિન્દુ ધર્મમાં આ હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ જ્યારે આ જન્માષ્ટમીનું આયોજન કરતું હોય તો સાહેબ કાંઈ ન કરો તો કાંઈ નહીં, ખાલી રથયાત્રા જોવા તો જાજો બાપ, આપણે હિન્દુના દીકરા છીએ, આપણે જોવી પડે.
આટલું એક રાખજો, ભલે તમે કાંડુડાને પ્રેમ કરતા હોય કે બીજા કોઈ પણ ભગવાનને પ્રેમ કરતા હોય, પણ ઈશ્વર તો એક જ છે, એક જ રહેવાનો છે. કારણ કે એ આપણી માન્યતા છે કે આપણે આપણે ક્યાં ભગવાનને જોયા છે એ કે, પણ સાહેબ અમે છાતી ઠોકીને હું કહી શકું કે મેં ભગવાનને જોયો છે, હજાર હાથવાળા ભગવાનને મેં જોયો છે એમ હું છાતી ઠોકીને કહી શકું. કારણ કે જ્યારે જ્યારે મારું ઓડિયન્સ હજારોનું ઓડિયન્સ હોય અને બે હાથે તાળી વગાડે છે ને, એમાં જ મને મારો ઈશ્વર દેખાય છે ભલામાં. આજ સુધીમાં મને બતાવો કોઈ લખણ વગરનો કોઈ કલાકાર, અમારા જ કલાકારમાં કોઈ કલાકાર, અમે તો રાતનો ધંધો કરીએ સાહેબ, રોજ સવારે 5-7 વાગે ઘરે આવીએ છીએ, કોઈ એક તો બતાવો કોઈ કલાકાર એક્સિડન્ટ થઈ અને એની ગાડી ભટકાઈને મર્યો હોય સાહેબ, કોઈ દી ન બને. કારણ કે આ ઓડિયન્સ હજાર હાથવાળો ભગવાન છે ને, એના આશીર્વાદ અમારી ઉપર કાયમી હોય છે. અને કૃષ્ણની વાત આવે એટલે મારે જે વાત ઉપર જવું છે કે બરોબર કૃષ્ણ ભગવાન છે એ 11 વર્ષ અને 53 દિવસ ગોકુળની અંદર રહી અને મથુરાની અંદર જાય, એટલે મથુરામાં પહેલી જ વાર ભગવાન કૃષ્ણ અને કંસ બે સામે સામે થવાના હતા, એટલે અહીંયા મલ્લયુદ્ધની શરૂઆત આગળ થાય. એમાં એ પરાસ્ત કરી અને જ્યારે કંસ ઉપર જ્યારે ભગવાન કૃષ્ણ છે એ હાવી થાય અને એને જે જ્યારે જમીન ઉપર પછાડે છે, અને ત્યારે કૃષ્ણ ભગવાન હળવેક દઈને કંસને એટલું પૂછે છે કે હે મામા, હું તારો ભાણો છું, તારે કઈ કેવું છે? હવે હું તને મારી નાખવાનો છું એ ફાઇનલ વાત છે, પણ છતાંય તને ખબર છે કે હું તો અખિલ બ્રહ્માંડનો માલિક છું, એટલે તને છેલ્લી વાર પૂછું છું, એમ નહીં એક ભાણા તરીકે તને છેલ્લી વાર પૂછું છું, બાપ તારે કઈ કેવું છે? હે મામા કઈ કેવું છે? એટલે સાહેબ કંસ બે વાત કરે છે કે હા ભાણા, બે વાત કેવી છે કે શું કેવું છે બોલને, બોલો ને મામા શું કેવું છે તમારે? એટલે સાહેબ એ કે પેલી વાત ઈ કે જ્યારે તું આમ આમ આવતો હતો જ્યારે મથુરાની અંદર, ત્યારે બધી પ્રજા કોનો જય બોલાવતી હતી? કે કંસનો જય હો, કંસનો જય હો. અને અત્યારે બીજી વાત કે જ્યારે તું મારી ઉપર હાવી થઈ ગયો, હવે હું અંતિમ શ્વાસ મારા હાલી રહ્યા છે, અને અત્યારે કોનો જય બોલાવે છે? કે કૃષ્ણનો જય હો, કૃષ્ણનો જય હો. બસ બેટા આનાથી ચેતજે, આનાથી ચેતજે, આ કૃષ્ણના મેસેજ છે સાહેબ. અને એથી આગળ જ્યારે 11 વર્ષ જ્યારે ગોકુળ છોડે છે ને, ત્યારે કોઈને કહેતો નથી કે હું ગોકુળ મૂકીને જવાનો છું સાહેબ. સૌથી હારામાં હારી જો એક્ઝિટ કરતા કોઈને આવડે ને તો એ કૃષ્ણ છે. જન્મતા વેદ માને મૂકીને વયો જાય, ખબર નથી પડવા દીધી. જ્યારે ગોકુળ છોડી અને જ્યારે કૃષ્ણ એમ કહેવાય મથુરાની અંદર જાય, ત્યારે કોઈ ગોપીઓને કે રાધાને ખબર નહોતી કાલ કૃષ્ણ વયો જવાનો છે. ત્યારે એ જ્યારે જશોદાને એકને જ ખબર હતી કે કાલ કૃષ્ણ વયો જાહે, ત્યાં માં પાસે જશોદા પાસે જઈ અને આવે ને એટલું કે માં તને એક વાત કહેવી છે. હે એ કે હા મારે તને એક વાત કહેવી છે. એટલે ઓને એટલું કીધું કે ભાઈ તારે વાત બીજી હોય હું, તારી ફરિયાદ સિવાય બીજું કાંઈ ન હોય, કોઈનું માખણ ચોરી આવ્યું હોય, કોઈની મટુકી ફોડી નાખી છે, બીજી તારી પાસે હોય હું? કે ના માં, એ કે તને એક વાત કહેવી છે, તને એક વાત કેવી છે. એટલે જશોદામાં એમ કીધું કે હા બોલ બેટા શું વાત કેવી છે તારે? એટલે સાહેબ બાલકૃષ્ણ 11 વર્ષનો કાનુડો એની માને જ કહે છે કે માં અક્રૂરજી નીકળી ગયા છે મને તેડવા માટે, હવે હું મથુરા વયો જવાનો છું, હું કોઈ દી પાછો નથી આવવાનો. હે એ કે હા હું કોઈ દી પાછો નથી આવવાનો, હું તને ખબર છે કે હું તો અખિલ બ્રહ્માંડનો માલિક છું, હવે તારે કંઈ માગવું હોય તો કે. એટલે જશોદામાં સાહેબ એમ કહે છે કે મને એક વસ્તુ કે, એક વચન આપ. કે શું? મેં તને માર્યો છે, દોયડે બાંધ્યો છે, તને બહુ ક્યાંક ક્યાંક ખીજાણી છું, બસ આટલું છે ને તું મને ન કહેતો. એટલું યશોદા ને તું તારી માને ન કહેતો કે મને આ કર્યું છે, કારણ કે તું મારી થાપણ હતો અને એની જો એકાદી હાય લાગી જાય ને તો મારો જન્મારો મરી જાય. અને બીજી વાત એ કે મને તું ભેગી લઈ જા, અરે મને દાસી બનાવજે, આખી જિંદગી હું તારી સેવા કરીશ. કૃષ્ણ ના પાડે છે કે માં જશોદા તને હું ભેગી ન લઈ જઈ શકું. એ કે કા? કે મારે જે લીલા કરવી છે ને માં તારા પાસે ઊભો રહી ન કરી શકું, કારણ કે તારી મમતા મને કાંઈ નહીં કરવા દે. તો એ કે તો એટલું જ તને જા માં વરદાન આપું છું કે જ્યારે જ્યારે કૃષ્ણનું નામ લેવા હે ને
તેથી જશોદા નંદન કૃષ્ણ તરીકે હું ઓળખાઈશ. આ કૃષ્ણ છે. પણ આગળ દીપ પ્રાગટ્ય કરવાનું છે એટલે